नाम जानो छो बधा? तुलसीदास जी। एमणे जे रामचरित मानस जे लख्युं, ए रामचरित मानस नी अंदर लगभग 321मी के 22मी चौपाई, मने बहु नंबर याद नथी, पण ए चौपाई नी अंदर तुलसीदास जी जे एक चौपाई लखी छे बहु समझवा जेवी छे। एमणे लख्युं छे ए चौपाई नुं जे पहेलुं चरण छे मने बराबर याद छे, ए हुं तमने संभळावुं छे। એમણે લખ્યું છે ચોપાઈ ની અંદર કે કોલ કિરાત ફિલ વંચારી ફેરે ફિરે જોહાર જોહારી। આ રામચરિત માનસ વાંચો તમે આ ચોપાઈ। શું લખ્યું છે? કોલ કિરાત ફિલ વંચારી ફેરે ફિરે જોહારી જોહારી। એનો મતલબ એ થાય કે કોલ જાતિ એટલે ઉત્તર ભારત ની અંદર આપણા જેવી આદિવાસી પ્રજા છે, કોલ જેવી રીતે આપણે રાઠવા ભીલ વસાવા છે ને, એવી ત્યાં કોલ જાતિના જે લોકો છે આમાં આવે, કિરાત એ પણ આવે, બરાબર। ભીલ એટલે તો તમે સમજી ગયા, આપણે બધા જે રાઠવા ભીલાલા, આપણે ભીલાલામાંથી છે, બરાબર ને, આપણું મૂળ જે છે ભીલમાંથી છે, અને ભીલ શબ્દ, ભીલ શબ્દ જે તીર જે આપણે જે ભીખું કહીએ ને ભીખું, એના પરથી ભીલ શબ્દ આવ્યો, અને ભીલ પરથી ભીલાલા, ભીલાલામાંથી રાઠ વિસ્તારમાં રહેતા રાઠવા લોકો પ્રદેશના માળવા વિસ્તારમાંથી છે, એ વિસ્તાર પણ આપણે એ ઇતિહાસ પણ આપણે જાણવો જોઈએ, બરાબર। આપણો ઇતિહાસ કોઈ જગ્યાએ લખેલો નથી બહુ મળતો, અને એ જે ઇતિહાસ છે એ આપણા ગીતોની અંદર કે કોઈ એવી આપણી જે મોટી દંત કથા જેવી છે એની અંદર સમાયેલો છે, પણ ધીરે ધીરે લેખિતમાં ન હોવાને કારણે, માનો કે મારા બાપાએ મને જે વાત કીધી હોય એ જેટલી કીધી હોય એટલી બધી મને યાદ ના રહે, પછી હું મારા દીકરાને ગાઉં તો એ થોડીક પાછી ઓછી થઈ જાય, એમ કરતા કરતા ઓછું થયું, પણ આપણા ગીતોની અંદર જે કોઈ લગ્ન પ્રસંગમાં ગવાતા ગીતો હોય કે આપણા તહેવારોના પ્રસંગમાં જે ગવાતા ગીતો હોય એને તમે શાંતિથી એના અર્થનો વિચાર કરશો તો એના એમાંથી તમને ઘણો ઇતિહાસ જાણવા મળશે। લગ્નમાં ગીતો બેનો ગીતો ગાય છે, શેરીએ ઝીણા ઝીણા કાંટા રે ભાયાને જવું રાજમાં, માળવા કીધું કે ને, હે કેમ દિલ્હી મુંબઈ નહીં દેખાયું એ લોકોને, હતું ને એવી, હે કેમ મોટા સિટી યાદ નહીં આવ્યા, માળવા કેમ યાદ રહ્યો, માળવાનો માળવા વિશે કેમ બોલ્યું એ લોકો, એ શબ્દ કેમ વપરાય, કારણ કે એમાં ઇતિહાસ છે, આપણે ત્યાંના વંશજો, આપણું રાજ છે, એટલે યાદ કરવું પડ્યું ને। આ વર્ષોથી હજારો વર્ષોથી આ વસ્તુ આપણો જે ઇતિહાસ છે એવા ગીતોની અંદર કે કોઈક આવી વાતોની અંદર સમાયેલો છે, પણ આપણે સમજવા પ્રયત્નો નથી કરતા। બેનો ગીતો ગાવાનું ચાલુ કરે તો બંધ કરો, પેલા ચાલુ કરી દે ગાવાનું, અમારા જેવા અમારું બરાબર છે, એટલે એમાં એમાં આપણી મૂળ સંસ્કૃતિ અને મૂળ જે ઇતિહાસ છે એ જાણ આપણે અજાણ રહી જઈએ છે। આપણે તો હજુ આટલે સુધી જાણ્યા, પણ આવનારી પેઢી શું જાણશે એનો વિચાર કરો તમે, બરાબર। અને કોઈ પણ સમાજ જે છે એનો ઇતિહાસ જ્યારે ભૂલી જાય ત્યારે એ સમાજનું લાંબુ અસ્તિત્વ નથી ટકતું ભાઈ, સમાજ જ્યારે ઇતિહાસ ભૂલી જાય ત્યારે એનું લાંબુ અસ્તિત્વ ના ટકે પછી, તો આપણને અત્યારે ચારે તરફથી ઇતિહાસ ભૂલાવવા માટે, આપણી પરંપરા ભૂલાવવા માટે, આપણા પ્રસંગો કે રીત રિવાજ ભૂલાવવા માટે, આપણા વાજિંત્રો ભૂલાવવા માટે જે સતત પ્રયત્નો થઈ રહ્યા છે એના માટે પણ આપણે સજાગ બનવું પડશે। આપણી જે મૂળ પરંપરા છે એને આપણે ઓળખી રહીશું, એ જ આપણી ઓળખ છે, બરાબર। આટલું કહીએ